गुड मॉर्निंग एवरीवन। धोरण छ विषय समाज गया लेक्चर में आपणे पाठ 14 सुधीनू कम्प्लीट कर्युं हतुं, जेमां तमे होमवर्क में स्वाध्याय लेखो। हवे आजे आपणे जोईशुं पाठ 15, तेनुं नाम छे सरकार। तो चालो पाठनी शरूआत करिए। पाठ 15 सरकार। तो आपणो देश छे एक लोकशाही देश छे, जेमां लोको द्वारा लोको वडे अने लोकोथी शासन करवामां आवे छे। लोकोना मत वडे सरकारनी निमणूक करवामां आवे छे। तो ते सरकारनी निमणूक केवी रीते करवामां आवे छे, तेमां कोनो कोनो समावेश थाय छे, ते उपरांत ते सरकार क्या क्या कार्य करे छे, ते विषे आपणे आ पाठમાં જોવાનું છે। તો પાઠની શરૂઆત કરીએ। પાઠ 15 સરકાર। આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે। બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે। જેવી રીતે આપણા ઘરનો વહીવટ છે તે કોણ કરતું હોય છે? તો જે ઘરમાં વડીલ હોય છે તે, એટલે કે જે ઘરમાં સૌથી મોટું હોય છે તે ઘરનો વહીવટ અને સંચાલન કરતું હોય છે। તેવી જ રીતે દેશને કેવી રીતે ચલાવો તેનું સંચાલન કોણ કરે છે? તો કે સરકાર કરે છે। આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ। દેશના સંચાલન માટે કે નિર્ણય લેવા સરકારની જરૂર પડે છે। તમે સરકાર એવો શબ્દ ઘણી જગ્યાએ સાંભળેલો હશે, જેમ કે ન્યૂઝપેપર આવે છે તેમાં સમાચાર જોતા હોઈએ છીએ, તો તેમાં તેવી રીતે સરકાર શબ્દ આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ। તેવી જ રીતે દેશનો કોઈ પણ નિર્ણય લેવાનો હોય, દેશમાં કંઈ પણ કાર્ય કરવાનું હોય, તો તેનો નિર્ણય લેવા માટે સરકારની જરૂર પડે છે। દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે। દેશનો વિકાસ કેવી રીતે કરી શકાય તે માટે સરકાર તેનું આયોજન કરે છે પહેલાં, અને તે આયોજન ઉપર કાર્ય કરે છે જેથી દેશનો વિકાસ સારામાં સારો થઈ શકે। બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે। તે બંધારણમાં કાયદાઓ વિશેની જોગવાઈઓ આપેલી છે, અને તે કાયદા બનાવવા અને તેને સુધારો કરવા અને તેનો અમલ કેવી રીતે લોકો પાસે કરાવો તેવું કાર્ય કોણ કરે છે? સરકાર કરે છે। આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે। આપણા દેશની સરકાર કેવી રીતે ચૂંટવામાં આવે છે? તો કે લોકો વડે મતદાન કરવામાં આવે છે અને ત્યાર પછી સરકારની નિમણૂક કરવામાં આવે છે। ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ। ઉપર આપણને અહીં આપેલું છે, જેમાં એક સમાચાર પત્ર છે જેમાં સરકારે જે નિર્ણયો લીધા છે, જે કાર્યો કર્યા છે તે વિશે આપણને માહિતી આપેલી છે। આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્ર અને મેગઝીનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગે જાણકારી મેળવી શકીએ છીએ। ત્યાર પછી છે લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે। અહીં લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું તેની આપણને વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે, તે તેની વ્યાખ્યા છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું મહત્ત્વ અને આગવું સ્થાન ધરાવે છે। લોકશાહી શાસન વ્યવસ્થા છે તેમાં સરકારનું ખૂબ જ મહત્ત્વનું અને સૌપ્રથમ સ્થાન ધરાવે છે। ત્યાર પછી નીચે આપણને આપેલું છે આપણો દેશ અને આપણી સરકાર। આપણા ભારત દેશમાં આપણા સરકાર આપણી કેવી છે તેના વિશે આપણને આપેલું છે। આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે। દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વનું સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે। આપણો દેશ છે તે વિવિધતા ધરાવે છે, જે આપણે આગળ પાઠમાં જોયું, પાઠ 14માં જોયું, વિવિધતામાં એકતા। ઘણી બધી વિવિધતાઓ આપણા દેશ ધરાવે છે, તેમાં દુનિયામાંથી સૌથી મોટો લોકશાહી અને વિશ્વમાં સૌથી મતદારો ધરાવતો આપણો એક દેશ ભારત છે। દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં આગળ પડે છે। દેશ ખૂબ મોટો હોય અને તેમાં પણ ભિન્નતા જોવા મળે છે, એટલે કે વિવિધતા જોવા મળે છે, તેમાં એક જગ્યાએથી દેશને ચલાવવું તે બરોબર શક્ય નથી। તેના માટે શું કરવામાં આવે છે? તો આવી શાસન સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે। આવી વ્યવસ્થા માટે શું કરે છે? કે તો સરકારે જે છે દેશમાં જે છે તેને અલગ અલગ ભાગમાં નિમણૂક કરી આપેલી છે, અને તે વિસ્તારનું સંચાલન તે જ્યાં નિમણૂક જે વ્યક્તિને કરેલી છે તેના દ્વારા કરવામાં આવે છે। તેવી રીતે દેશમાં આખા દેશનું સંચાલન એક જગ્યાએથી કરવું શક્ય નથી, તેના માટે અલગ અલગ સ્થળોએ અલગ અલગ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે।
लोकशाही व्यवस्था में स्थानिक सरकार, राज्य सरकार और राष्ट्रीय सरकार कार्य करे छे। के लोकशाही व्यवस्था आपणो देश धरावे छे तो तेमां कई कई सरकार कार्य करे, तो कि स्थानिक सरकार, राज्य सरकार और राष्ट्रीय सरकार। जेवी रीते मैं पहला कह्युं के भाग पाड़वामां आवे छे अने त्यां व्यक्तिनी निमणूक करवामां आवे छे, ते विस्तारनुं कार्य तेणे संभाळवानुं। तेटला माटे स्थानिक, राज्य सरकार और राष्ट्रीय सरकार तेवा त्रण भाग पाड़वामां आवेला छे। स्थानिक सरकार, तो स्थानिक सरकार की निमणूक क्या करवामां आवे छे? गाम के शहर नो कार्यभार संभाळे। गाम अने शहर में जे जेम के म्युनिसिपालिटी कही छे आपणे, तो ते शहर में होय छे, अने ग्राम पंचायत होय छे तो ते गाम में होय छे, एटले ते थयुं स्थानिक सरकार। त्यार पछी समग्र राज्यनो कार्यभार संभाळे तेने कहेवाय राज्य। जेम के गुजरात राज्य छे ते तेनो कार्यभार जे संभाळतो होय ते कहेवाय छे राज्य सरकार। अने त्यार पछी छे समग्र देशमां कार्यभार संभाळे ते, एटले के राष्ट्रीय सरकार, एटले के केन्द्र सरकार। તેમાં નીચે આપણને આપેલું છે, વિવિધ સ્તરે સરકાર જરૂરી છે, દરેક જગ્યાએ સરકારની જરૂર છે। નિયમો બનાવવા અને તેને લાગુ કરાવવા આ સ્તર ખૂબ જ ઉપયોગી છે। નિયમો બનાવેલા હોય છે અને તેને ખાલી બનાવવા માટે જ નથી હોતા, પણ તેનો અમલ પણ કરાવવો, લોકો પાસે તેનો અમલ પણ કરાવવાનો હોય છે, તે માટે આ સ્તરની સરકારની જરૂર પડે છે। દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું। આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેને કારણે દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે। ત્યાર પછી છે સરકારના પ્રકાર, તો સરકાર કેટલા પ્રકારની છે? આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે અને દેશ દુનિયાના બધા જ દેશમાં લોકશાહી વ્યવસ્થા નથી। ભારત દેશ છે તે લોકશાહી વ્યવસ્થા ધરાવે છે, પરંતુ દુનિયામાં જેટલા દેશો છે તે બધા લોકશાહી છે નહીં। આપણા દેશમાં લોકશાહી છે તેવી જ રીતે બીજા ઘણા પણ દેશો આપણે જો આવેલા છે તે બધા દેશોમાં લોકશાહી વ્યવસ્થા નથી, પણ બધે જ અલગ અલગ વ્યવસ્થાઓ હોય છે। દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ। દુનિયાના દેશોમાં જેવી રીતે કાર્યરત જે સરકાર છે, દુનિયામાં જેટલા દેશો છે તેમાં કઈ કઈ સરકાર છે, કેવી રીતે કાર્યરત સરકાર છે, તેના પ્રકારો આપણને અહીં નીચે આપેલા છે। તેમાં સૌથી પહેલાં છે લોકશાહી સરકાર, જે દેશમાં લોકશાહી વ્યવસ્થા ધરાવે છે ત્યાં હોય છે લોકશાહી સરકાર। એટલે કે તે સરકારની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો કે લોકો દ્વારા કરવામાં, લોકો ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં લોકો મત આપે છે, તેને આધારે લોકશાહી સરકાર એટલે કે સરકારની નિમણૂક કરવામાં આવે છે। લોકશાહી સરકારમાં શું હોય છે? આ પ્રકારના શાસનમાં લોકો મતદાર દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે। આમાં શું કરે છે કે લોકો છે તે પોતાનું પ્રતિનિધિત્વ ચૂંટે છે, એટલે કે દેશનું શાસન જે પાસે કરાવવું હોય છે તેને ચૂંટે છે, એટલે કે તેને મત આપે છે, અને જેમાં જે વિજેતા થાય છે તેને સરકાર તરીકે નિમણૂક કરવામાં આવે છે। ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિમણૂક નિર્માણ થાય છે। લોકશાહી વ્યવસ્થા શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં હોય છે કે લોકોને કેન્દ્ર રાખી અને સરકારને કાર્ય કરવાનું, એટલે કે લોકોના હિતમાં શું છે તે પ્રમાણે સરકારને કાર્ય કરવાનું હોય છે। આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારની નિમણૂક કરવામાં આવે છે। ભારત દેશમાં કેવી રીતે નિમણૂક કરવામાં આવે છે? તો સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે। કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે। કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટણીમાં જે પ્રતિનિધિત્વ ચૂંટાય છે તેના દ્વારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે છે। દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિને લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે। પ્રમુખશાહી પદ્ધતિમાં પણ લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે। ભારતમાં સંસદીય લોકશાહી છે। ભારતમાં કઈ વ્યવસ્થા છે? તો કે લોકશાહી વ્યવસ્થા છે। લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે। લોકશાહી સરકારમાં શું હોય છે? તો કે આડકતરી, એટલે કે બીજી રીતે લોકો દ્વારા સરકારનું નિર્માણ કરવામાં આવે છે। માનવ અધિકારોના રક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી। આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે। લોકોનો સર્વાંગી વિકાસ અને તેને પોતાના પૂરતા અધિકારો મળી રહે તે માટે લોકશાહી સરકાર ખૂબ મહત્વનો ફાળો ખૂબ મહત્વ ધરાવે છે।
लोकशाही सरकार में लोग ज सरकार है, सरकार पण लोको माटे कार्य करे छे। लोकशाही शासन व्यवस्था में हुई छे तो सरकार छे ते कोण होय छे, लोको ज होय छे अने लोको द्वारा ज कार्य करवा लोको माटे एटले के आम जनता माटे ज कार्य करवामां आवे छे। आपणा देश में चूंटायेली सरकार की मुदत सामान्य रीते 5 वर्षनी હોય છે। આપણા દેશમાં જ્યારે ચૂંટણી દર 5 વર્ષે ચૂંટણી થાય છે એટલે કે જે સરકાર હોય છે તેની 5 વર્ષ સુધી તે સરકાર દેશનું સંચાલન કરી શકે છે। 5 વર્ષ પછી ફરીવાર આવી રીતે ચૂંટણી કરવામાં આવે છે અને ત્યારે જે વિજેતા બને તે ફરીથી દેશનું સંચાલન કરે છે। ત્યાર પછી છે બીજા દેશમાં જોવા મળે તેવી સામ્યવાદી સરકાર। આપણો ભારત દેશ છે એ લોકશાહી સરકાર ધરાવતો દેશ છે, ત્યાર પછી છે સામ્યવાદી સરકાર। આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે। સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સમાનતા, સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે। સામ્યવાદી સરકારમાં શું હોય છે તો સરકાર સમાનતા અને સામ્યતાના આધારે લોકો દેશનું સંચાલન કરતા હોય છે। વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે। વિશ્વના ઘણા એવા દેશો છે જે સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે। વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે। વિશ્વના અમુક દેશો છે ત્યાં પણ ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ કરવામાં આવે છે। કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરીને લાંબા ગાળે એકઠું શાસક બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે। શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાને આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે। શ્રમિકો, મજૂરો અને જે લોકોનું શોષણ થતું હોય તેવા તે ઉપરાંત આર્થિક, બૌદ્ધિક એટલે કે તેનો QR અને વૈચારિક એટલે કે તેના વિચારોને આધારે સામ્યતા રાખી અને સરકાર તેનું સંચાલન અને શાસન વ્યવસ્થા તે દેશની ચલાવે છે। વ્યક્તિગત કે કાળા બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર જઈને રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રિત શાસન કરી રહ્યા છે। વ્યક્તિગત અથવા તો બળજબરીથી જે સંચાલન થાય છે સામ્યવાદીમાં તેને કારણે અમુક શાસકોએ શું કર્યું છે તો કે તેનાથી દૂર જઈ અને રાજાશાહી અને વ્યક્તિ કેન્દ્રિત શાસન તરીકે દેશનું શાસન કરતા હોય છે। વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે। વિશ્વમાં જે સામ્યવાદી વિચારધારા છે તેને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી જે સરકાર છે રાજાશાહી સરકાર તે હવે આપણે આવતા લેક્ચરમાં જોશું। હોમવર્કમાં તમારે લોકશાહી સરકાર વિશે ટૂંક નોંધ નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે એકવાર લખવાની છે।